नमस्कार विद्यार्थी मित्रों, धोरण त्रीजू विषय कम्प्यूटर विषयांक पाठ आपणे जे त्रीजो छे वर्ड पेड एना विषे आपणे समझी गया छीए। हवे विद्यार्थी मित्रों, खाली जग्या छे ए समझवानी छे अने लखती जावानी छे, तो बधा विद्यार्थी मित्रों छे एनुं खास ध्यान आया। विद्यार्थी मित्रों, पहेलू छे के विंडो छे एने नानी करवा माटे खाली जग्या बटननो उपयोग थाय छे। तो विद्यार्थी मित्रों, जयरे विंडो छे एने मारे नानी करवी होय, विंडो छे एने नानी करवा माटे कया बटननो उपयोग थाय छे? तो विंडो ने नानी करवा माटे सेनो उपयोग थाय छे? तो एमां आवशे रिस्टोर डाउन। हवे आपणे छे कम्प्यूटरमां जोशी के विंडो छे नानी केवी रीते थाय छे, फरीथी ए याद करशुं। तो तमे अहीं जोई शको छो आ रिस्टोर डाउननું બટન આવેલું છે, ક્લિક કરીશ તમે અહીંયા જોઈ શકો છો આ રિસ્ટોર ડાઉનનું બટન છે। રિસ્ટોર ડાઉન છે, હું પ્રેસ કરું છું એટલે વિન્ડો છે નાની થઈ જાય છે। રિસ્ટોર ડાઉનનું બટન કેવું હોય છે? તો કે આ પ્રકારનું હોય છે, જેમાં બે ચોરસ તમે ભેગા જોઈ શકો છો, એટલે કે વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ બીજું, જો તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડપેડ વિન્ડો છે એ અદ્રશ્ય થઈ જશે। તો આપણે વર્ડપેડ વિન્ડો છે એ અદ્રશ્ય કેવી રીતે થાય એ જોશું। ત્યારથી મિત્રો, વર્ડપેડ વિન્ડો અદ્રશ્ય કરવા માટે અહીંયા મિનિમાઇઝ બટન છે એના ઉપર હું ક્લિક કરું છું, જે અહીંયા તમે જોઈ શકો છો કે ટાસ્ક બાર ઉપર આવી ગઈ છે। વર્ડપેડ વિન્ડો છે એનું આઇકન બટન અહીંયા આવેલું છે, એટલે કે વિન્ડોને અદ્રશ્ય કરવા માટે મિનિમાઇઝનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે। તો ડોક્યુમેન્ટનું નામ છે એ કોણ દર્શાવે છે? ડોક્યુમેન્ટનું નામ છે તમે જોઈ શકો છો ઉપર ટાઇટલ બારમાં આવેલું છે, એટલે કે ડોક્યુમેન્ટનું નામ ટાઇટલ બાર દર્શાવે છે, એટલે કે ત્રીજામાં આવશે ટાઇટલ બાર। તો ત્રીજું છે ડોક્યુમેન્ટનું નામ ટાઇટલ બાર દર્શાવે છે। ત્યારબાદ ચોથું, ફોન્ટ સાઇઝ ખાલી જગ્યામાં મપાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ફોન્ટ સાઇઝ છે હંમેશા શેમાં મપાય છે? પોઈન્ટ્સમાં, જે તમે જોઈ શકો છો ફોન્ટ સાઇઝ છે તે પોઈન્ટ્સમાં મપાય છે। ત્યારબાદ ડોક્યુમેન્ટમાં કરેલા કોઈ ફેરફારને સેવ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, એટલે કે ડોક્યુમેન્ટ પર કોઈ ફેરફાર કરું છું એને સેવ કરવા હોય તો પણ સેવનો ઉપયોગ થાય છે, એટલે કે ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારને સેવ કરવા માટે સેવ ઉપર ક્લિક કરવી પડે છે। ત્યારબાદ છે કે સમગ્ર ટેક્સ્ટ પસંદ કરવા માટે એડિટિંગ રૂપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો, એટલે કે આખો ટેક્સ્ટ છે પેરેગ્રાફ છે એને મારે સિલેક્ટ કરવું છે તો એડિટિંગ રૂપમાં હું સેના ઉપર ક્લિક કરીશ, આપણે જોઈ શકીએ હવે સિલેક્ટ ઓલ, જે તમે કમ્પ્યુટરમાં જોઈ શકો છો કે અહીંયા ગમે તે પેરેગ્રાફ છે હું લખું છું, તમને હું પેરેગ્રાફ છે એ બતાવું છું પહેલાં। વિદ્યાર્થી મિત્રો, આખો છે પેરેગ્રાફ લખેલો છે। હવે તમને એમ કીધું છે કે એડિટિંગ ગ્રુપ, તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ગ્રુપ છે, ક્લિપબોર્ડ, ફોન્ટ, પેરેગ્રાફ, ઇન્સર્ટ અને એડિટિંગ। તો આ એડિટિંગ ગ્રુપ છે એમાં પહેલું છે ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું એનો ઉપયોગ ન થાય, રિપ્લેસ, રિપ્લેસ એટલે બદલવું એ પણ, સિલેક્ટ ઓલ એટલે કે એક સાથે જ્યારે મારે સમગ્ર ટેક્સ્ટ પસંદ કરવો છે તો હું સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીશ એટલે બધું છે એ સિલેક્ટ થઈ જશે, અને છઠ્ઠામાં આવશે સમગ્ર લખાણ છે એને પસંદ કરવા માટે એડિટિંગ રૂપમાં સિલેક્ટ ઓલનો ઉપયોગ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, એમ છે કે પસંદ કરેલા લખાણને વચ્ચે લાવવા માટે, તો હું આ લખાણ છે એને પહેલાં હું લખું છું, હવે મારે આ પસંદ કરેલ લખાણ છે આ એને મારે વચ્ચે લાવવું છે, તો વચ્ચે લાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા છીએ કે અહીંયા સેન્ટરનો ઉપયોગ થાય છે, એટલે કે લખાણ છે એને વચ્ચે લાવવા માટે સેન્ટરનો ઉપયોગ થાય છે। આ લાઈન ટેક્સ્ટ લેફ્ટ છે એટલે ડાબી તરફ જશે, આ સેન્ટર છે એટલે લખાણ વચ્ચે આવશે, લાઈન ટેક્સ્ટ રાઈટ એટલે જમણી તરફ જશે, તો વચ્ચે લાવવા માટે સેન્ટરનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે
તમે જોઈ શકો છો કે સમગ્ર પસંદ કરેલ લખાણને વચ્ચે લાવવા માટે સેન્ટરનો ઉપયોગ થાય છે। ત્યારબાદ આઠમું, પસંદ કરેલા લખાણને ડાબી તરફ લઈ જવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો। આપણે જે હમણાં સમજી ગયા કે ડાબી તરફ લઈ જવું હોય તો શેનો ઉપયોગ થાય છે, તો ડાબી તરફ લઈ જવું હોય તો ઓનલાઈન ટેક્સ્ટ લેફ્ટનો ઉપયોગ થાય છે, જેનાથી આપણે લખાણ છે એને ડાબી તરફ લઈ જઈ શકીએ છીએ। એટલે કે આઠમામાં આવશે અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, પસંદ કરેલા લખાણ છે એને ડાબી તરફ લઈ જવા અલાઇન ટેક્સ્ટ લેફ્ટનો ઉપયોગ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પસંદ કરેલા લખાણની નીચે આડી લીટી ઉમેરવા માટે, એટલે કે લખાણની નીચે આડી લીટી ઉમેરવી હોય તો અંડરલાઇન પર ક્લિક કરો। તમે જોઈ શકો છો અહીં લખાણ છે એની આપણે નીચે છે આડી લીટી ઉમેરવી છે, અહીંયા લીટી આવી ગઈ તો એના માટે અંડરલાઇનનો ઉપયોગ થાય છે। નીચે આડી લીટી ઉમેરવા માટે અંડરલાઇનનો ઉપયોગ થાય છે। ત્યારબાદ તમારે જ્યારે જો તમે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ડ્રોપ ડાઉન મેનુ તમને વિવિધ રંગો બતાવશે। તમે કયા મેનુ ઉપર ક્લિક કરો તો મેનુ છે ડ્રોપ ડાઉન મેનુ, એ તમને વિવિધ રંગો બતાવે, તો એનામાં આવશે ટેક્સ્ટ કલર, જે તમે અહીંયા જોઈ શકો છો આ ટેક્સ્ટ કલર નામનો ઓપ્શન છે। આમાં અલગ અલગ પ્રકારના કલર આવેલા છે, જે તમારે કલર રાખવો હોય એ તમે અહીંયા રાખી શકો છો, એટલે કે ટેક્સ્ટ કલરનો ઉપયોગ થાય છે। જ્યારે આપણે વિવિધ રંગો જોવા હોય, ડ્રોપ ડાઉન મેનુ જોવું હોય, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટેક્સ્ટ કલર। ત્યારબાદ આપણે એ પણ સમજ્યા હતા કે ડોક્યુમેન્ટ છે તમારે એમાં તારીખ અને સમય ઉમેરવો હોય, ડોક્યુમેન્ટમાં જ્યારે તમારે તારીખ અને સમય ઉમેરવો હોય તો તારીખ અને સમય ઉમેરવા ઇન્સર્ટ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો। હવે મારે જ્યારે તારીખ અને સમય નાખવા છે ત્યારે ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરો। તમે અહીંયા જોઈ શકો છો કે આમાં તારીખ અને સમય જ્યારે મારે નાખવા છે તો હું અહીંયા ઇન્સર્ટ ગ્રુપ છે, તમે આ જોઈ શકો છો આ ઇન્સર્ટ ગ્રુપ છે, આ ઇન્સર્ટ ગ્રુપમાં ડેટ એન્ડ ટાઈમ છે, આમાં જે પ્રકારની તમને ફોર્મેટ ગમે એ લઈ શકો છો। એટલે કે તારીખ અને સમય ઉમેરવા માટે ડેટ એન્ડ ટાઈમનો ઉપયોગ થાય છે। ડેટ એન્ડ ટાઈમ ઇન્સર્ટ ગ્રુપમાં આવેલું છે, એનાથી આપણે તારીખ અને સમય છે એ ઉમેરી શકીએ છીએ। ત્યારબાદ છે તમારી ખાલી જગ્યા કે ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો। એટલે કે મારે જ્યારે કોઈ શબ્દ શોધવો છે તો એડિટિંગ ગ્રુપમાં શેના ઉપર ક્લિક કરું છું, તો તમારે જ્યારે તમે સમજી શકો છો જ્યારે તમારે શબ્દ છે એ શોધવો હોય તો આપણે સમજી ગયા કે ફાઇન્ડમાં જવાનું, તમારે જે શબ્દ શોધવો હોય એ તમે ફાઇન્ડમાં, એટલે કે એડિટિંગ ગ્રુપ છે એમાં ફાઇન્ડ એટલે શોધવું, એમાં તમે છે એ જે શબ્દ શોધવું હોય એ તમે શોધી શકો છો। તમે અહીંયા છે બર્ડી શોધવું છે તો તમે અહીંયા બર્ડી લખશો, તમે જોઈ શકો છો અહીંયા બર્ડી લખેલું હશે ત્યાં થઈ જશે હાઈલાઇટ। એટલે કે કોઈ પણ શબ્દ શોધવા માટે ફાઇન્ડ પર ક્લિક કરો, કોઈ પણ શબ્દ ડોક્યુમેન્ટમાં શોધવા માટે ફાઇન્ડ પર ક્લિક કરો। ત્યારબાદ છે કોઈ શબ્દના બદલે નવો શબ્દ મૂકવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા પર ક્લિક કરો, એટલે કોઈ શબ્દના બદલે નવો શબ્દ મારે મૂકવો છે તો હું રિપ્લેસમાં જઈશ, અહીંયા જોઈ શકો છો ફાઇનની નીચે રિપ્લેસ, હવે અહીંયા બર્ડી છે એની જગ્યાએ મારે લખવું છે કુકુ, જે તમારે સ્વામાં આવેલું છે, તો અહીંયા તમે જે લખશો એ પ્રમાણે તમારા છે શબ્દો એ ફરી જશે, એ બર્ડી જ્યાં આવેલું હશે ત્યાં થઈ જશે કુકુ। રિપ્લેસ હું કરું છું અહીંયા, રિપ્લેસ એટલે બદલી જશે, એટલે કોઈ શબ્દના બદલે જ્યારે મારે નવો શબ્દ મૂકવો હોય ત્યારે હું શેનો ઉપયોગ કરું છું? રિપ્લેસનો। એટલે કે કોઈ શબ્દના બદલે નવો શબ્દ મૂકવા રિપ્લેસ પર ક્લિક કરો। હવે જ્યારે મારે એક સાથે બધા શબ્દ બદલવા છે તો ખાલી જગ્યા પર ક્લિક કરો, એટલે કે એકારે જ્યારે મારે બધા શબ્દ બદલવા જોઈએ તો હું અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા રિપ્લેસ છે, અને રિપ્લેસ ઓલ કરું
એ બોડીની જગ્યાએ કુકુ રિપ્લેસ કરી તો વન બાય વન છે ચેન્જ થાય, પણ રિપ્લેસ રોલ કરવું એટલે એકસાથે બધું ચેન્જ થઈ ગયું. તમે જોઈ શકો છો જ્યાં બર્ડી છે ત્યાં કુકુ આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી 1 થી જે 14 ખાલી જગ્યા છે પાર્ટ 3ની એ અહીંયા પૂરી થાય છે. એને હું PDF મોકલીશ અને તમારે ખાસ આ બાકી કરવાની છે. થેન્ક યુ.